જાણીતા ફિલ્મસ્ટાર વિનોદ ખન્ના આજે સવારે 11 કલાકની આસપાસ અવસાન પામ્યા છે. 70 વર્ષીય વિનોદ ખન્ના છેલ્લા ઘણા સમયથી કેન્સર પીડિત હતા. થોડા સમય પહેલા જ તેમની ફોટો વાયરલ થઈ હતી જેમાં તેઓ ખૂબ બીમાર જણાઈ રહ્યા હતા. વિનોદ ખન્ના એક્ટિંગ ઉપરાંત રાજનીતિમાં પણ સક્રિય હતા. ગુરદાસપુરથી સાંસદ વિનોદ ખન્ના 31 માર્ચથી મુંબઈ સ્થિત રિલાયન્સ ફાઉન્ડેશનમાં દાખલ હતા. તો ડોક્ટર્સ અનુસાર વિનોદ ખન્નાના શરીરમાં પાણીની કમી આવી જવાથી તેમની તબિયત લથડી હતી. વિનોદ ખન્નાએ 2 લગ્ન કર્યા હતા. તેમના પહેલા પતિ ગીતાંજલિ હતા, જેમની સાથે તેમણે 1985માં છૂટાછેડા લઈ કવિતા સાથે લગ્ન કર્યા હતા. વિનોદ ખન્નાને 3 પુત્રો છે, અક્ષય, રાહુલ અને સાક્ષી. તો તેમની એક દીકરી પણ છે જેનું નામ શ્રદ્ધા ખન્ના છે. વિનોદ ખન્નાએ તેમના અભિનયની શરૂઆત 1968માં ફિલ્મ મન કા મીતથી કરી હતી. આ સાથે જ તેમણે મેરે અપને, મેરા ગાંવ મેરા દેશ, ઇમ્તિહાન, ઇનકાર, અમર અકબર એન્થની, લહુ કે દોરંગ, કુરબાની, દયાવાન અને જુર્મ જેવી ફિલ્મમાં અભિનય કર્યો હતો. તો સાથે જ તેઓ અંતિમવાર શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલેમાં જોવા મળ્યા હતા. વિનોદ ખન્નાનો જન્મ 1946માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેઓ પોતાના સમયના સૌથી હેન્સમ અભિનેતામાંથી એક હતા. તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તો તેમણે ફિલ્મોમાં તેમના કરિયરની શરૂઆત નેગેટિવ રોલથી કરી હતી. 1977માં અમિતાભ બચ્ચન સાથે બનાવવામાં આવેલી ફિલ્મ પરવરિશ તેમની માટે મોટો બ્રેક સાબિત થઈ હતી. પહેલી વાર આ ફિલ્મથી તેમણે સ્ટારડમનો સ્વાદ ચાખ્યો. તુમ દોનો હમારી મરજી કે મુતાબિક શાદી કરોગે યા કોઈ લવ મેરેજ કરોગે? લવ મેરેજ હમ? અરે હમે લવ નહીં માલુમ, તો મેરેજ કોણ કરેગા? ક્યું કિશન? હા મે ગુડ ઠીક હે. લેકિન યે અચાનક શાદી કરવા પે કહાં સે નિકલ આયા? ઇસલિયે કે હમને તુમ્હારી લડકિયાં પસંદ કર લી. કહેવાય છે કે વિનોદ ખન્ના ઓશોના આશ્રમમાં ન ગયા હોત તો તેમણે અમિતાભ બચ્ચનના સ્ટારડમને પણ પાછળ છોડી દીધું હોત. ખૂબ ઓછા લોકો જાણે છે કે કુરબાની ફિલ્મ સૌથી પહેલા અમિતાભ બચ્ચનને ઓફર કરવામાં આવી હતી, પણ તેમણે આ ફિલ્મ ઠુકરાવ્યા બાદ રોલ વિનોદ ખન્નાને ઓફર કરવામાં આવ્યો. પોતાની ફિલ્મી કરિયરમાં અનેક ફિલ્મ આપનાર વિનોદ ખન્ના આજે દુનિયામાં નથી રહ્યા, ત્યારે આજે ઇન્ડસ્ટ્રીએ વધુ એક લેજન્ડરી સ્ટારને ખોયા છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ.